પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની આજે સત્તરમી સપ્ટેમ્બરના રોજે વરસગાંઠ છે જેને લઈને દમણના શહેરી વિસ્તારમાં ઠેર ઠેર દમણ દિવ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા મોદીજીની વરસગાઢની શુભકામના આપવા અંગેના બોર્ડ અને બેનરો લગાવવામાં આવ્યા હતા જો કે આ બોર્ડ અને બેનરો એ દમણ નગરપાલિકાની મંજૂરી અને ટેક્સ ભરવા વગર લગાડવામાં આવ્યા હોવાથી આજ રોજ સત્તરમી સપ્ટેમ્બરે વહેલી સવારે દમણ નગરપાલિકાના ચીફ ઓફિસર વૈભવ રીખારીના આદેશ અનુસાર દમણ નગરપાલિકાની ટીમે દમણના શહેરી વિસ્તારમાં વગર પરમિશન અને ટેક્સ નહીં ભરતા તાત્કાલિક તમામ બોર્ડો અને બેનર ઉતારી દેવામાં આવ્યા હતા ભલે પછી દેશના પ્રધાનમંત્રી મોદીજીની વર્ષગાંઠની શુભકામના આપતા બોર્ડ અને બેનર હોય પરંતુ કાયદો એ દરેક માટે એક સમાન છે એ કોઈ પણ પણ હોય દેશના નાગરિક માટે એક કાયદો અને સમાન કાયદાનું નું જીવતું જાગતું ઉદાહરણ અહીં દમણ નગરપાલિકાના ચીફ ઓફિસર વૈભવ રીખારીએ આજ રોજ તમામ બોર્ડો અને બેનર ઉતારીને આપવામાં આવ્યું છે જો દમણ નગરપાલિકાના દરેક નાગરિક માટે નગરપાલિકા દ્વારા જે તે કાયદો ઘડવામાં આવ્યો છે અને તેનું પાલન કડકાઈથી થાય એવો આગ્રહ રાખવામાં આવતો હોય તો પછી ભાજપના કાર્યકર્તા પણ કેમ ના હોય કાયદો કાયદાનું કામ કરશે અને તે અનુસાર આજ રોજ દમણ નગરપાલિકાના ચીફ ઓફિસર ખારીએ અને તેમની ટીમે દમણના શહેરી વિસ્તારના જેટલા પણ બોર્ડ અને બેનરો જે વગર પરમિશન અને ટેક્સ ભરવા વગર લગાડવામાં આવ્યા હતા તેને તાત્કાલિક આજે ઉતારી દેવામાં આવ્યા છે અને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે કાયદોનું સખ્તાઈથી પાલન થશે જેની નોંધ એ જાહેર જનતાએ લેવી આ સાથે બીજો એક સવાલ પણ ઉભો થાય છે કે દમણ નગરપાલિકાના વિસ્તારમાંથી પરમિશન અને ટેક્સ ભરવા વગરના જે પણ બોર્ડો હતા તેને નગરપાલિકાએ ઉતારી દીધા પરંતુ જે ગ્રામ્ય વિસ્તાર છે અને પંચાયત વિસ્તારમાં જે તે બોર્ડ લગાડવામાં આવ્યા છે તેની પરમિશન અને ટેક્સું ભરવામાં આવ્યું છે અને જો ગ્રામ્ય વિસ્તારમાં જે તે બોર્ડનું પરમિશન અને ટેક્સ ભરવામાં ન આવ્યું હોય તો તેવા ઉપર કાર્યવાહી કેમ ન કરવામાં આવી તે પણ એક પ્રશ્ન હાલ દમણમાં ઉભો થયો છે આ બાબતે પણ પ્રશાસને વિચારવું જોઈએ અને તે અનુસાર કાર્યવાહી કરવી જોઈએ દમણ નગરપાલિકાના ચીફ ઓફિસર વૈભવ રિખારીના આદેશ અનુસાર જે કાર્યવાહી થઈ છે એ અંગેની વિગત લેવા માટે જનમંચે ચીફ ઓફિસર વૈભવ રિખારીનો સંપર્ક સાંધવામાં આવ્યો હતો પરંતુ કોઈ કારણસર ચીફ ઓફિસર વેભોરી ખાદી કામમાં વ્યસ્ત હોવાથી અને સમયને આપી શકતા અંતે તેમનો સંપર્ક થઈ શક્યો નથી